હાય ગુજરાતના વાલા વિદ્યાર્થીઓ, કાલે આપણે જે ચર્ચા કરી કે સ્ટેટની અંદર પણ વિભાગ સી ડી એ જો થઈ જાય, સી ડી ઈ તો 60 માર્ક આવી જાય, તો એ 60 માર્કને લેવા માટે એમાંથી 60 નહીં તો 33ને લેવા માટે થોડી મહેનત શરૂ કરી દઈએ. તો આજથી શરૂઆત કરીએ છીએ. તો સ્ટાર્ટ કરું છું ચેપ્ટર નંબર 1, સૂચક આંક. હવે સૂચક આંકમાં વિભાગ સીમાં 2 માર્કનું પૂછાય અને વિભાગ ડીમાં 3 માર્કનું. તો અહીંયા 2 અને 3 બંને લઈ જાય. માર્ચ 18 માં 2 માર્કનો એક પ્રશ્ન પૂછાયેલો, જેમાં શું આપ્યું છે ધ્યાનથી સમજીએ. લાસ્ટ પેરનો સૂચક આંક એ ફિશરના સૂચક આંકથી 8/9 ગણો છે, આવું આપેલું છે. અને ફિશરનો સૂચક આંક 180 છે. તો પાછળનો સૂચક આંક શોધવાનો છે. તો ફરી તમને શું આપ્યું છે, લાસ્ટ પેરનો સૂચક આંક એ ફિશરથી 8/9 ગણો એટલે ગુણાક. તો જો એને ટૂંકમાં લખાય કેવી રીતે, તો કે લાસ્ટ પેરનો સૂચક આંક 8/9 ગણો એટલે ગુણાક. કોનાથી? ફિશર. તો ફિશર ગુણ્યા 8/9 લાસ્ટ પેર મળે. પછી તમને ફિશર આપી દીધો છે 180, ફિશરમાં 180 લખી નાખ્યું. તો 180 ગુણ્યા 8/9 160. તો લાસ્ટ પેરનો સૂચક આંક મળ્યો 160. હવે વિચારો સ્ટુડન્ટ્સ, લાસ્ટ પેરનો સૂચક આંક 160, ફિશરનો સૂચક આંક 180, મારે શોધવાનો પાસે. હવે બે આપેલા હોય ને એટલે ત્રીજો આરામથી શોધી શકાય, કારણ કે તમને સૂત્ર આવડે ફિશર. ફિશર બરાબર લાસ્ટ પેર અને પાસેનો ગુણાકાર અને એનો વર્ગમૂળ, આવું કરો એટલે તમને મળી જાય. તો સિમ્પલ છે. તો શું થશે, ફિશરનો સૂચક આંક ખબર છે 180, લાસ્ટ પેરનો અહીંયા 160 શોધી કાઢ્યો, આઈપીએમ ના એમ લખો પાસેનો, વર્ગમૂળની નિશાની હટાવવા માટે સામે વર્ગ કરો એટલે 180 નો વર્ગ કરી એટલે 160 ગુણ્યા આઈપી વધ્યો. આ 180 નો વર્ગ 32,400. આ 160 ગુણાકારમાં જે સામે જાય ભાગાકાર, આ બંનેનો ભાગાકાર કરીને આઈપી મળી ગયો, એ આઈપી 202.5. ટૂંકમાં પાસેનો સૂચક આંક 202.5. 2 માર્ક તમારા પતી ગયો દાખલો પૂરો. તો આની અંદર તમને ખબર જ છે કે ફિશરનો સૂચક આંકનું સૂત્ર આવડ્યું એટલે બીજા બધા સરળતાથી થઈ ગયા અને સિમ્પલ દાખલો છે. આવું જ 2 માર્કમાં માર્ચ 19માં પૂછાયો હતો, જુલાઈ 19માં પૂછાયો હતો, જુલાઈ 18માં પણ પૂછાયો. એ ત્રણે વખત જયારે પૂછાયો તો સેમ પ્રકારનો દાખલો પૂછાયો. અહીંયા મેં 18 લીધો છે, જુલાઈ 18, એવો ને એવો 19માં પૂછાયેલો છે. તો એમાં કહે છે ફુગાવાનો દર શોધો. તમને 2 વર્ષની માહિતી આપેલી છે, 2 વર્ષના સૂચક આંક આપેલા છે અને એનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધવાનો છે. તો એકદમ સરળ છે. ફુગાવાનો દરનું સૂત્ર એટલે શું? ફુગાવાનો દર એટલે તો કે જે વર્ષ આપ્યા હોય મેં એમાંથી લેટેસ્ટ જોવાનું. 2016 લેટેસ્ટ છે અને 2015 પહેલાનું છે. તો 16માંથી 15 બાદ કરવાના. તો 16 - 15/15 ગુણ્યા 100. એ જે પહેલાનું છે આપણો આધાર કહેવાય, તો એ જ આધાર લેવાનો ગુણ્યા 100 કરવાનું, કામ પૂરું થઈ ગયું. તે જ સૂત્ર 181.2 - 177.6 - 177.6 × 100 જવાબ આવ્યો 2.03. 2 માર્ક તમારા. 2.03 ફુગાવાનો દર કહેવાય. એટલે જે પણ ધારો કે 17-18 આપ્યા, તો 18 - 17/17 × 100, તો 2018ની કિંમત -2017ની કિંમત ભાગ્યા 2017 × 100. કારણ કે પહેલાનો આધાર છે, આધાર લઈને દાખલો ગણો. 2 માર્ક તમારા. હવે અમુક વખત નાની નાની ભૂલો કરવાના કારણે આપણે 5 માર્કમાંથી નથી લઈ શકતા માર્ક્સ. તો આવા માર્ક્સ આપણને કામ આવે. તો 2 દાખલા થયા 2-2 માર્ક વાળા. અચ્છા, આ દાખલો 3 વાર પૂછાયો, પછી એ પણ જોવાનું છે. આગળ વાત કરીએ, આ 3 માર્કમાં પૂછાય, માર્ચ 18માં 3 માર્ક્સ. આ માર્ચ 18નો 2 માર્કનો વિભાગ સી માં, જ્યારે આ વિભાગ ડી ની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન, જેમાં તમને એમ કે છે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક શોધો. કૌટુંબિક અંદાજપત્ર એટલે σIW/σW. અત્યારે તો ફાસ્ટ રિવિઝન છે ને, તો ડિટેલમાં કોઈ વાત નહીં કરી. σIW/σW આની ચર્ચા કરવાની. હવે સમજો, એમાં તમને આટલું આપેલું છે 2010નો અને 2014 માટે ઇન્ફોર્મેશન આપી. હવે 2010માં જથ્થો અને 2010ની કિંમત, એ રીતે 2014ની કિંમત. કિંમત એટલે પ્રાઇસ, પ્રાઇસને પી વડે દર્શાવવામાં આવે. પહેલાની હોય તો 0 અને અત્યારની હોય તો 1. એટલે જો 2010 પહેલાનું છે, 14 અત્યારનું, એવું કહેવાય. તો આને P1 કહેવાય અને Q0 P0. Q એટલે જથ્થો, ક્વોન્ટિટી, પ્રાઇસ એટલે P કિંમત. તો એ આપેલું છે, ટૂંકમાં આટલું આપેલું છે. હવે આપણે W શોધવાનું છે. તો P0 Q0, આ P0 અને Q0 નો ગુણાકાર કરો એટલે W થઈ જાય. તો આ બંનેના ગુણાકાર કરીને આ મળી જાય P0 Q0. પછી P1/P0 × 100 I મળી જાય.
इवन भाग्या पी जीरो गुणिया सो, 18/15 गुणिया सो, 40/32 गुणिया सो, 14/12 गुणिया सो, 70/50 गुणिया सो, એટલે આપણને આઈ મળ્યા. તો આઈ અને ડબલ્યુ મળી ગયા. આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરો તો આ બંનેના ગુણાકાર કરી તમને આ મળી જશે. તો સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ આ 464,006/3610 એટલે 128.53 આ થયું આપણો આઈ, જે સૂચકાંક કહેવાય કૌટુંબિક બજેટ ની રીતે. તો સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ કામ પૂરું. તો આને 3 માર્કમાં પૂછેલો. હવે વિચારો સહેલું છે કે નહીં. આજ દાખલો 2 માર્કમાં પણ આવે. જો માર્ચ 20 માં આજ વસ્તુ 2 માર્કમાં પૂછી પણ દાખલાના તૈયાર આપી દીધું. આવું આપણે ડબલ્યુ શોધવું નતું, ડબલ્યુ શોધેલું જ આપી દીધું છે. તેમાં શું લખ્યું છે? જો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ એબીસી અનુક્રમે 315, 328, 390 વધે છે તો આના ઉપરથી મને આઈ મળી જાય. જો કેવી રીતે એબીસી વસ્તુ છે, આટલા ટકા વધે છે, ભાવ સાપેક્ષ વધે છે એટલે 100 વત્તા 315 ટકા 415, 100 વત્તા 328 ટકા 428, 100 વત્તા 390 ટકા 490 આટલા વધે છે. તો આ થઈ ગયો મારો આઈ. એનું મહત્વ અનુક્રમે 5, 7, 8 છે તો 5, 7, 8 મહત્વ એટલે બહાર ડબલ્યુ. હવે આઈ અને ડબલ્યુ મળે તો આના જેવું આઈડબલ્યુ, આઈ અને ડબલ્યુ નો ગુણાકાર સિગ્મા આઈડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ શોધી કાઢ્યું. જવાબ આવ્યો 449.55. કામ પૂરું. ક્વિક રિવિઝન 2 માર્ક્સ તમારા. હવે આની અંદર શોધવું પડ્યું જ્યારે અહીંયા આપેલું છે એટલે માર્ક્સ ઓછા છે પણ પૂછાયું તો છે. તમે બધા પેપરને એનાલાઇઝ કરો કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પૂછાય જ છે. તો આપણે 2 અને 3 માર્ક્સ આવા કેમ ન લઈએ? હવે એક છેલ્લો દાખલો કરીએ જેમાં થોડું જુદું પૂછાયું છે. એવું નથી કે આટલું જ પૂછાયું છે પણ આટલું તો છે તો એને આપણે પહેલા ધ્યાન રાખી લઈએ. હવે માર્ચ 19 ની અંદર તમને પૂછાયું છે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં રૂપાંતર. તમને અચલ આધારનું સૂચકાંક આટલું આપેલું છે અને એને પરંપરિતમાં ફેરવવાનું છે. ઇંગ્લિશમાં કહેવાય ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર એટલે FBI અને ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર CBI. અચલ આધારની રીતે સૂચકાંક આપેલો છે એને પરંપરિતમાં ફેરવવાનું છે. તો સ્ટુડન્ટ્સ એક વાત સમજી લો, બિલકુલ સરળ છે. જ્યારે તમે પરંપરિતમાં ફેરવો છો ને તો કોઈ ફરક નથી પડતો. આગળના વર્ષને આધાર તરીકે લેવું, 15 હોય તો 14 આધાર, 16 હોય તો 15 આધાર, 17 હોય તો 16 આધાર, 18 હોય તો 17 આધાર, પરંપરિતમાં શોધવા માટે કોઈ ફરક પડતો નથી. માહિતી કઈ છે એ મહત્વની છે. અહીંયા આપણને સૂચકાંક આપેલો છે તો 2009-10 નો આધાર 8, 9-10-11 નો આધાર 9-8 એવી રીતે જો અહીંયા દાખલો ગણીએ 118/170.4 × 100, 121.3/118 × 100, 125.1/121.3 × 100, 128.4/125.1 × 100 એટલે આ બધા મળ્યા. હવે પહેલા વર્ષ માટે શું ખાસ ધ્યાન રાખવાનું? આની અંદર આ દાખલામાં માર્ચ 19 માં કહી દીધું છે કે આધાર વર્ષ 7-8 લો. આ 8-9 થી શરૂ થાય. આધાર વર્ષ 7-8 લો એટલે 7-8 ને 100 લો આવવાનું, કારણ કે એ આધાર છે. તો આ પહેલા વર્ષનું સરખું રહે. જો તમને આધાર વર્ષની માહિતી ન આવે તો પહેલા વર્ષનું 100 લઈ લેવાનું, એ જ આપણો આધાર માની લેવાનો. બસ આટલો ફરક. આ નિયમ યાદ રાખો કે પહેલા વર્ષનું 100 ક્યારે લેવાય? જ્યારે આપણે આધાર વર્ષની કોઈ માહિતી ન હોય તો એને આપણે પહેલા વર્ષને 100 લઈશું. આધાર વર્ષની માહિતી હોય તો પહેલા વર્ષનો જે જવાબ છે એ લઈશું એટલે આપણું કામ પૂરું. તો આને શું કર્યું આપણે? અચલ આધારમાંથી પરંપરિતમાં ફેરવવાનું ગણે. આ દાખલો પણ 3 માર્ક્સમાં પૂછાયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી ને એ 2 માર્ક માટે જ કરી, 3 માર્ક માટે નહીં. પણ જોઈએ 2-3 ને ભેગા કરીએ તો ક્યાંક ને ક્યાંક આના સિવાય કશું પૂછાતું નથી એટલે 2 માર્ક તો આપણે પાક્કા થઈ શકે. તો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ લેક્ચરમાં આની આગળની ચર્ચા પણ કરીશું પણ આજે ફક્ત 2 જ માર્ક્સ. તો રાહ જુઓ બીજા લેક્ચરની અને આ લેક્ચર ગમે તો બીજાને ફોરવર્ડ બી કરો. બાય.